વડોદરામાં આપણે જોયું છે કે ઠેર ઠેર ભૂવા પડી જાય છે, ખાડા છે, રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, કન્સ્ટ્રક્શનના નામે ખાડા ખોદેલા હોય છે અને તેની વચ્ચે આ ડમ્પર ચાલકો જે રીતે મોટા મોટા ભારે વાહનો છે, અકસ્માત જે સૌથી વધારે થાય છે તે વડોદરા શહેર છે. ત્યારે વડોદરા શહેરની શું પરિસ્થિતિ છે, મારા સહયોગી રવિએ ત્યાં અહેવાલ જે બતાવ્યો છે તે મેં આપને બતાવવા માંગી છું. રવિએ અહેવાલ જોતા અમે સ્પષ્ટ રીતે એ તો વાત નક્કી જ છે કે અહીં પણ મોતના જ ડમ્પરો છે જે મકરપુરા સુશીન સર્કલથી અક્ષર ચોક સુધી ફરી રહ્યા છે. તો પોલીસની પરવાનગી વિના રસ્તા પર ભમતું મોત જે વડોદરાની અંદર હવે શું છે પરિસ્થિતિ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં આપે જોયું, સુરતમાં અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન ચેતને કર્યો પણ કોઈ જવાબ નહીં. હવે વડોદરામાં શું પરિસ્થિતિ છે, આ ડમ્પર ચાલકો જે બેફામ રીતે ફરી રહ્યા છે, કોઈ વાહન ચાલકોના સાથેના પણ અમે વાતચીત કરી છે, અહીં અધિકારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પણ સૌથી પહેલા વાહન ચાલકોએ શું કહ્યું, તેઓને કેટલો ડર છે આ મોટા વાહનોથી, ભારે વાહનોથી, તે પણ જોઈએ. જાય છે ડમ્પર આટલા મોટા મોટા, ડર લાગે છે વાહન ચલાવતા. આ તમને ખબર છે કે એ લોકોને અહીંયા સિટીમાં એલાઉડ નથી, એ લોકો ના ચલાવી શકે. ખબર છે એ લોકો ચલાવી રહ્યા છે, કેટલો ડર લાગે વાહન ચલાવતા. બહુ જ્યાદા, બહુ જ્યાદા ડર લગતા, ડર લગતા હૈ. તો ક્યાં કાર્યવાહી હોની ચાહિએ ઇન લોગો? બિલકુલ બિલકુલ, ક્યોંકિ યહાં પે પહેલે એક ડમ્પર કે વજહ સે એક જન કી એક્સિડેન્ટ મેં મોત હો ગઈ થી. તો લગતા હૈ યે તો કિસી કો ભી અગર ટુ વ્હીલર કે અગર આપ એક્સિડેન્ટ હોતા હૈ તો જિંદા બચને કો કોઈ ચાન્સીસ લગતા નહીં? બિલકુલ નહીં, કોઈ ચાન્સીસ નહીં હૈ. તો કાર્યવાહી હોની ચાહિએ ઇન લોગો? બિલકુલ હોની ચાહિએ. ડમ્પર આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે, કેટલો ડર લાગે છે વાહન ચલાવતા? ડર લાગે છે પણ શું કરીશું, હવે બધા ડમ્પરે ક્યાં જશે? રોડ ડમ્પર દરેક નો કામ ધંધો તો છે જ, હવે એલાઉડ નથી. રાત્રે નથી, દિવસે તો અત્યારે નથી, રાત્રે છે. હા, તો અત્યારે નીકળે છે લોકો. હા, તો એના માટે થવી જોઈએ. આ તમે અત્યારે અહીંથી નીકળ્યા છો, આ જે મોટા મોટા ડમ્પરો ચાલે છે, હા હા, તમે જો ટુ વ્હીલર હોય, લાયસન્સ ના હોય કે મોબાઈલ પર વાત કરતા હોય તો પોલીસ તમારી પાસેથી દંડ લે છે? લે છે. અને ડમ્પરો ચાલે છે એને પકડતા નથી, શું કહેશો? એ તો બે દરેક એમને એ છે, એમને પોલીસ વાળાવાની બે દરેક આવી છે, તો કામ પકડતા નહીં. કરવી જોઈએ કાયદેસર, નો એન્ટ્રી હોય છે તો બી આ લોકો એન્ટ્રી કરીને આવે છે, એટલે કંઈ ના કંઈ પોલીસ વાળામાં બે હાથ હશે ને એની અંદર. એના ટાઈમિંગ પ્રમાણે ચલાવતા સારું રહે, ટાઈમિંગ પ્રમાણે ચલાવતા સારું રહે, કેમ કે આ પબ્લિકમાં ના સારું રહે, કોઈ એક્સિડન્ટ ચાન્સીસ ખરા. રોકવા જોઈએ લોકોને, રોકવા જોઈએ કાયદેસર. મંજૂરી છે અહીંયા શહેરમાં પ્રવેશવાની? ના, અહીંયા અંદર જીઆરડીસીમાં જ જવાનું છે, એટલા માટે. પોલીસથી પરમિશન છે? ના ના, એની નથી. એ તો કોઈ રોકતું નથી પોલીસ? ના, રોકે છે ને બધા, રોકે છે, રોકે છે. અહીંયા હમણાં અહીંયા નજીકમાં જવાનું છે એટલે આગળ નહીં જવાય. ડર નહીં લાગતો તમને? કોઈને અડફે ટાઈમ કોઈ ડર તો લાગે છે ને, ડર તો લાગે ને, કેમ ના? નિયમ શું છે ખબર છે? નિયમ નહીં, નિયમ તો ખબર છે ને, કેમ શું નિયમ છે? હા, નિયમ શું છે? હા, નિયમ તો કહો કાકા, નિયમ શું છે? બાર વાગ્યા પછી જવાનું, તમે લાવી શકો 12 વાગ્યા પછી. તો હમણાં કેટલા વાગ્યા કાકા? પબ્લિકની ચિંતા છે તમને? ના ના, ચિંતા તો ખરી ને, કેમ એવું થોડું કહીને મારવા થોડા નીકળીએ. પણ કોઈ અડફેટ આવી જાય તો? ના ના, અડફેટમાં તો કોઈ કેવા આવે, અમે ધ્યાન આલીએ ને. વડોદરામાં ટ્રાફિક પોલીસના આશીર્વાદથી મોતના ડમ્પરો બેફામ રીતે શહેરના માર્ગો પર દોડી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે 11:30 નો સમય થયો છે, છતાં પણ આ જે ડમ્પર છે તે દોડી રહ્યો છે. હાલમાં આપ જોઈ શકો છો કે જે ડમ્પર ચાલક છે તે કઈ રીતના અહીંયા શહેરી વિસ્તારમાં આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કઈથી આવ્યા ભાઈ? હિન્દી બોલે સમજાય? કહાં સે આયે? વર્ષલપુરી. તો પરમિશન હૈ, પોલીસ પરમિશન હૈ શહેર મે ડમ્પર ચલાને કા? પરમિશન હૈ? હા, પરમિશન હૈ ના. કાય દિખાઓ. કાય કા પરમિશન હૈ? યે ડમ્પર કા? હા, ગાડી કા? યહાં પે આપ ચલા સકતે હો? કિસી મતલબ પરમિશન હૈ? કાય કા? કિસ ચીઝ કી ગાડી હૈ? વનરાજ ભાઈ કા? હા, વનરાજ. વનરાજ, ઓકે. તો જે રીતના ડમ્પર ચાલક છે આપ જોઈ શકો છો કે કઈ રીતના તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, કારણ કે અનેક એવા બનાવ બની ગયા છે કે ડમ્પરના કારણે લોકોના મોત થતા હોય છે. અત્યારે આપ જોઈ શકો છો કઈ રીતના આ જે ડમ્પરો છે, અલગ અલગ કંપનીના ડમ્પરો આપ જોઈ શકો છો, એક સાથમાં 3-3 ડમ્પરો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આ જે વિસ્તાર છે તે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, સામે જ ટ્રાફિકના પોલીસ જવાન પણ ઊભા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કેમ આવા ડમ્પર ચાલકોને નથી રોકતા, કેમ આ બેફામ ડમ્પર ચાલકો છે તેમને જવા દે છે, તેમની પાસેથી કેમ ચેકિંગ નથી કરતા, કારણ કે ડમ્પર ચાલકો છે કે કોઈ પણ હેવી વ્હીકલ્સ હોય તેમને શહેરમાં એલાઉડ નથી.
સાહેબ શું કહેશો આ ડમ્પર ગયા કેમ નથી રોક્યા એમને રોક્યા કેમ ડમ્પર ચાલકોને સાહેબ મારું કોન્સ્ટેબલ છું અધિકારી ઉપલક્ષ એટલે કોન્સ્ટેબલને ડમ્પર ચાલકને રોકવાની સત્તા નથી નથી મારા સાહેબ પણ મારાથી કે એનો જવાબ ના આપે હું કોન્સ્ટેબલ છું તમારી જવાબદારી તો છે ને ચોક્કસ હશે તો અમે રોકીશું ફરી હું હમણાં એક તો બાથરૂમ જઈને આવી કે આખા રોડ પરથી અમે જોઈએ છીએ કે ડમ્પર ને ડમ્પરો જઈ રહ્યા છે પોલીસની શું જવાબદારી ટ્રાફિક પોલીસની શું જવાબદારી તો કો ખાલી સાહેબ મારાથી ના આપ ઇન્ટરવ્યુ તમે અધિકારી તમે ઇન્ટરવ્યુ નથી લેતો હું તમારી જવાબદારી પૂછી રહ્યો છું સાહેબ અધિકારીને આપ પૂછી શકો છો મારા સાહેબ ડમ્પરો જઈ રહ્યા છે લોકોના એક્સિડન્ટમાં મોત થાય છે તો તમને એવું નહીં કે કાર્યવાહી કરીએ ડમ્પર ચાલકો સામે ચોક્કસ કરવાની અધિકારીને અમે સાહેબને વાત કરીશું ઉપલા મારાથી અધિકારીને ઉપલા અધિકારીઓ મંજૂરી આપી છે ના એવું નથી મને ખબર તમારી સામે જે હેવી વ્હીકલ હા ઉપર કદાચ પરમિશન હોય તો મને નથી ખબર એટલા માટે રોકો તો ખરા એમને હા હા તો જે રીતના ટ્રાફિક પોલીસના જે જવાન છે કે જેઓ અહીંયા ઊભા છે આપ જોઈ શકો છો કે તેમની સામે જ એક હેવી વ્હીકલ આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે સામે 2-3 જેટલા જે ડમ્પરિયાઓ છે તે આવી રહ્યા છે મહત્ત્વની બાબત છે કે આ જ રોડ પર થોડાક મહિનાઓ પહેલાં ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ આજે પણ આપ જોઈ શકો છો કે પોલીસની રહેમ નજર હેઠળ જે ડમ્પર ચાલકો છે અથવા તો હેવી વ્હીકલ્સ છે તે શહેરના રાજમાર્ગો પર દોડી રહ્યા છે ટ્રાફિક પોલીસની ફરજ છે કે આવા ડમ્પર ચાલકો કે હેવી વ્હીકલ્સ ચાલકોને પકડીને તેમના વાહનો ડિટેન કરે તેમને દંડ ફટકારવામાં આવે તેમના સામે કાર્યવાહી કરવામાં આવે પરંતુ ટ્રાફિક પોલીસના જવાન સાથે જ્યારે વાત કરી ત્યારે તેઓ કહી રહ્યા છે કે ઉપલા અધિકારીએ કદાચ મંજૂરી આપી હશે અમને ખબર નથી પણ એમની ફરજ તો છે કે ડમ્પર ચાલકને રોકે તેમને પકડે અને તેમની પાસે પૂછતાછ કરે કે શું તેમને શહેરમાં પ્રવેશવાની મંજૂરી લીધી છે કે નહીં કે પછી ટ્રાફિક પોલીસ જ આવા ડમ્પર ચાલકો હોય કે પછી હેવી વ્હીકલ્સના ચાલકો હોય તેમને છુપા આશીર્વાદ આપી રહ્યા છે તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો આપે જોયું અમારા સહયોગી રવિ કે જેમણે અધિકારીને પણ એ સવાલ પૂછ્યો છે ત્યાં ટ્રાફિકના જે જવાનો ઊભા છે તેમની સાથે પણ વાત કરીને માત્ર એટલું જ પૂછ્યું કે ભાઈ નિયમો શું છે તમે તો નિયમો જાણો છો કેમ નથી રોકતા એમને એમનું પણ કહેવું છે કે અધિકારી સાથે વાત કરો એટલે જો અધિકારી અને કોન્ટ્રાક્ટર એ બંનેની મિલીભગત છે શું આ સવાલ ફરીથી એકવાર થાય છે ઘણા બધા સવાલો પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે રવિ સાથે સીધી વાત કરીશું રવિ આખરે કોણ રોકશે આ દોડતા મોતને અધિકારીઓ તો જવાબ આપવા તૈયાર નથી મૌન સેવી રહ્યા છે અને દિવસને દિવસે જો સૌથી વધારે ઘટનાઓ બનતી હોય ડમ્પર ચાલકના અકસ્માતોની તો એ વડોદરાની અંદર છે રવિ બિલકુલ ખ્યાતિ સવાલ એ જ થઈ રહ્યો છે કે દરેક જગ્યા પર નાની માછલીઓને પકડવામાં આવે છે મોટી માછલીઓને અથવા મોટા મગરોને છોડી દેવામાં આવે છે તેવો જ ઘાટ અહીંયા વડોદરામાં પણ જોવા મળી રહ્યો છે જ્યાં નાના વાહન ચાલકોને પોલીસ પકડીને પોતાની વાહવાહી કરતી હોય છે ઈ મેમો લોકોના ઘરે ઘરે મોકલીને લોકો સામે કરોડો રૂપિયાના દંડ તેઓ ઉઘરાવે છે પરંતુ જ્યારે આવા હેવી વ્હીકલ્સ એટલે કે ડમ્પર ચાલક ટ્રેલર ટ્રક આ તમામ ચાલકો સામે જે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેમના વાહનો ડિટેન કરવા જોઈએ તે કાર્યવાહી કરવામાં પોલીસને ડર લાગતો હોય તેવું લાગી રહ્યું છે અત્યારે અમે વડોદરાના માંજલપુર વિસ્તારમાં છે કે જ્યાં આ જ જગ્યા પર અમે જે ડમ્પરો બતાવ્યા હતા કે કેટલા હેવી વ્હીકલ્સ અહીંયાથી પસાર થઈ રહ્યા છે આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે જીઆઈડીસીનો વિસ્તાર છે અહીંયા અનેક સ્કૂલો આવેલી છે અહીંયાના રહેણાંક વિસ્તારો આવેલા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે સવારનો ટાઈમ છે ત્યાં ડમ્પર ચલાવવાની મંજૂરી કઈ રીતના આપવામાં આવે અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી અમારી સાથે જોડાઈ ગયા છે સીધા તેમની સાથે વાત કરીશું જી આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં અત્યારે અમે જે અહેવાલ બતાવી રહ્યો છે ઝી 24 કલાક સામાન્ય એક વાત પૂછી રહ્યું છે કે જે મોટા વાહનો છે ભારે વાહનો છે તેમને દિવસ દરમિયાન એટલે કે સવારે 7-11 વાગ્યા સુધી મંજૂરી કોણે આપી સફિનજી જી એમાં બે સિસ્ટમ છે મેડમ જનરલી ઇટ્સ નો એન્ટ્રી ફોર ઓલ હેવી વ્હીકલ્સ જે હેવી વ્હીકલ્સ છે એમના માટે નો એન્ટ્રી છે પરંતુ અમુક જે લોકો પરમિશન માંગતા હોય છે ઇન સ્પેશિયલ કેસીસ લોકોને એડિશનલ સીપી ઓફિસ તરફથી મંજૂરી આપવામાં આવતી હોય છે અને 3-6 મહિનાનું પરમિટ ઇસ્યુ કરવામાં આવતું હોય છે ઇન્કલુડિંગ ટ્રાવેલ્સ એના સિવાય જે લોકો ગેરકાયદેસર રીતે શહેરની અંદર ઘૂસી રહ્યા છે એ તમામની અંદર ટ્રાફિક પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે અને એ તમામ ડમ્પર્સને ડિટેન કરી અને જે યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે 188ના કેસીસ છે એ પણ અત્યારે કરવાનું ચાલુ છે તમારા ધ્યાનમાં છે કે ખરેખર કાર્યવાહી થઈ જ રહી છે જી જી ડેફિનેટલી થઈ રહી છે ટ્રાફિક પૂર્વમાં ગઈકાલે પણ 5 ડમ્પર ડિટેન થયા છે આજે સવારે પણ 3 થયા છે
તો એ કાર્યવાહી ચાલુ છે. અમદાવાદની જો હું વાત કરું, અમદાવાદના પરિમલ ગાર્ડન પાસેની વાત કરી, જ્યાં અમે ચાલક સાથે પણ વાત કરી, એમનું સીધું કહેવું છે કે કોન્ટ્રાક્ટર જાણે, કોન્ટ્રાક્ટર આવે છે જાણતા નથી, અધિકારીને પૂછવામાં આવે છે તો મૌન સેવી દે છે. અને સફિનજી, આપ જ્યારે કહી રહ્યા છો કે 5 જેટલા ડમ્પર ડિટેન કરવામાં આવ્યા, તો કદાચ એ ડ્યુટીના સ્વરૂપે 5-6 ડમ્પર ડિટેન થઈ જાય છે અને બાકીના જે 15 જે છે એ એમને એમ રોડ ઉપર હોય છે. જી ના, એવું બિલકુલ નથી. જેટલા પણ નો એન્ટ્રી નો વાયોલેશન કરવાવાળા છે તમામને અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. અને દર્શકોને પણ વિનંતી છે કે આપના ધ્યાન પણ કોઈ આવો વિસ્તૃત બનાવ આવે છે તો આપ એક ફોટો લઈને અમારા સોશિયલ મીડિયા પર અથવા તો અમારી 1-9 પર જે હેલ્પલાઇન છે મંજૂરી વગરના હોય છે. બીજી વસ્તુ કે જે સીસીટીવી કેમેરાની અંદર ઈ મેમો માટે નાના નાના વાહનોને ઘરે પહોંચી જતા હોય છે ચલણો, તો શું આ મોટા વાહનો માટે સીસીટીવી નો એટલો જ ઉપયોગ થાય છે? તમામ માટે સીસીટીવી કેમેરાઝ નો ઉપયોગ થાય છે, ઈ ચલન જનરેટ પણ થાય છે, ત્યારે ડિલિવર પણ થાય છે. એટલે એ બાબતે કોઈ ભેદભાવ નથી કે મોટા વાહનોને ચલન ના આપવામાં આવે અથવા વગેરે વગેરે. પણ આ મેં કીધું એમ કે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને આપના ધ્યાને પણ, દર્શકોના ધ્યાને પણ કોઈ એવો બનાવ આવે છે ટ્રાફિક પોલીસ પણ હાજર નહોતા, તો એ વાહન તો ત્યાંથી પસાર થઈ ગયા, તો કઈ રીતે પછી ડિટેન થાય છે, કઈ રીતે એના પર દંડાત્મક કાર્યવાહી થાય, એને ફાઇન્ડ આઉટ કરવા માટે શું ટીમ છે તમારી, કઈ રીતે કાર્યવાહી કરે છે? આપનો જે અહેવાલ છે અહેવાલના આધારે પણ વી વિલ ફાઇન્ડ ઇટ આઉટ કે એવા કયા વાયોલેટર્સ છે કે જે ઘૂસી ગયા છે. એના સિવાય પણ જે મેઇન રસ્તા જ્યાં ટ્રાફિક પોલીસ અવેલેબલ છે એ તમામ જગ્યાએ અગેન કડક સૂચના આપીને કાર્યવાહી કરાવી રહ્યા છે. વિધિન ફ્યુ ડેઝ વી વિલ સી ધ રિઝલ્ટ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો ઝી 24 કલાક પર ડીસીપી અમદાવાદ ટ્રાફિકદા જોડાયા હતા અને તમને સ્પષ્ટ રીતે કહ્યું છે, સફિન હસન કહી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અમદાવાદના, કે અમે 2 દિવસમાં આપના અહેવાલ થકી અમે 2 દિવસની અંદર ચોક્કસથી પગલાં ભરીશું. સીસીટીવી કેમેરાની મદદ લેવી પડશે, ટીમ બનાવવી પડશે, એનાથી અમે મદદ લઈને પણ ચોક્કસથી પગલાં ભરીશું. મંજૂરી વગર જે વાહનો છે તે તમામ ડિટેન કરવામાં આવશે, તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ થશે. સાથે તેમણે નિયમો પ્રમાણે કહ્યું છે કે કેટલાક વાહનોએ 2-3 મહિનાની સુધીની મંજૂરી લીધેલી હોય છે, તો હવે એ જાત તપાસ પણ થશે કે મંજૂરી વાળા વાહનો છે કે મંજૂરી વગરના ભારે વાહનો શહેરની અંદર ફરી રહ્યા છે. માત્ર અહીંયા કારણ એ છે કે આ મોટા વાહનો, ભારે વાહનો આ ટ્રાફિકમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે કેટલી જગ્યા પર અકસ્માતોની સંખ્યા વધતી જતી જોવા મળે છે, અને એટલા જ માટે પૂરપાટ ઝડપે જઈ રહેલા મોટા વાહનોને રોકવા માટે તંત્રને જગાડી રહ્યું છે ઝી 24 કલાક. પોલીસે ડમ્પર ચાલકો સામે આંખો બંધ કરી દીધી છે, એ આંખો ખોલાવી રહ્યું છે ઝી 24 કલાક. જનતાના જીવના જોખમ અત્યારે છે, પ્રજાજનો મોતના ડમ્પરથી તમે સાવધાન રહેજો, જનતાના જીવની પોલીસને કોઈ ચિંતા નથી. અમારા અહેવાલ બાદ હવે 2 દિવસ પછી કાર્યવાહી થશે, પણ અત્યાર સુધી જે થઈ રહ્યું છે તેની સામે પોલીસની આંખો બંધ છે, જનતાના જીવની પોલીસને કોઈ ચિંતા નથી. મોટા મોટા મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, એ તમામ જગ્યા પરનો અહેવાલ અમે આપને બતાવ્યો, પરિસ્થિતિ શું છે, રિયાલિટી ચેક જ્યારે કરવામાં આવ્યું કે મંજૂરી વગર વાહનો ફરી રહ્યા છે તો અધિકારીઓ શું કહી રહ્યા છે, અને અધિકારીઓની બોલતી બંધ હતી. ચલો આ તો સારું થયું કે અમદાવાદના ડીસીપી હતા, ટ્રાફિક ડીસીપીએ જવાબ તો અમને આપ્યો અને તેમણે કહ્યું છે કે કાર્યવાહી થશે, પણ એ કાર્યવાહી થશે કહ્યા બાદ કેટલા દિવસમાં કાર્યવાહી થશે, કેવી રીતે કાર્યવાહી થશે, સીસીટીવી જોવાશે, કઈ રીતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, અને સૌથી મોટી વાત એ છે કે કાર્યવાહી થયા બાદ આ તમામ ભારે વાહનોને દિવસ દરમિયાન મહાનગરોમાં રોકી દેવામાં આવશે, આ સીધો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. આજે અમે જે અહેવાલ પ્રસારિત કર્યો છે જેમાં પોલીસ તપાસ કરી ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવાનું ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું છે. ડમ્પર ચાલકો સામે ડીસીપીએ વાત કરતા કહ્યું છે કે કાર્યવાહી માટેના અમે આદેશ આપી દીધા છે અને આજથી જ અમદાવાદ શહેરની અંદર તમામ જે ભારે વાહનો આવી રહ્યા છે તેની તપાસ થશે, મંજૂરી વગરના છે કે મંજૂરી વગર તે અંદર આવ્યા છે તેની પણ રહેશે. સાથે સાથે સોશિયલ મીડિયા પર ટેગ કરી સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા માટેની પણ તેઓએ વાત કરી છે.
વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, ઝી 24 કલાક પર આજે એક અહેવાલ બતાવી રહ્યા છે અને સવાલ એ પૂછી રહ્યા છે અમે કે મહાનગરોની અંદર દોડતું મોત, આ મોત અમે એટલે માટે શબ્દ વાપર્યો છે કે આ ભારે વાહનોથી અકસ્માતની સંખ્યા વધી છે, આંકડો વડોદરામાં વધારે છે, તો કઈ રીતના પગલાં ભરાવા જોઈએ, મંજૂરી વગર દોડતા વાહનોને કઈ રીતે રોકી શકાય, શું કહેશો હિતેન્દ્રભાઈ? છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાઓમાં આપણે જોયું છે કે કેટલાય સંલગ્ન દુઃખદ મોત થયા છે, એ માટે દિલગીરી પણ વ્યક્ત કરીએ. સાથે સાથે જે પ્રકારે આવા ટ્રાફિક અને સંલગ્ન રીતે જે કામ થવું જોઈએ એમાં કેટલાય લોકો જે રાહદારીઓ છે એમના મૃત્યુ થયા છે, સાથે બારદારી વાહનો જે સમયાંતરે આવવા જોઈએ એના બદલે કયા સમયે પણ આવતા હોય છે, એ ટ્રાફિક પોલીસની સાથે સંલગ્ન નિયમનનો અમે મીટિંગ પણ કરી છે અને આવનાર સમયમાં એનો ઉકેલ લાવવાનો અમારો પ્રયાસ છે. નગર હોય, મહાનગર હોય કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના આવા અકસ્માત યોગ્ય નથી અને એના માટે ટ્રાફિક નિયમને ફોલો પણ કરવું જોઈએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સ્કૂટરવાલા જે એમના ટ્રેક પર ચલાવવું જોઈએ, સાયકલવાલા એમના ટ્રેક પર ચલાવવું જોઈએ, એના બદલે વચ્ચે આવીને ચલાવે છે, તો એ પણ આપણે બધાએ સામૂહિક જવાબદારી સ્વીકારવી પડશે. ક્યાંક ક્યાં રસ્તા ઉપર પણ લેફ્ટ સાઈડ વળવાની જગ્યા ઉપર પણ જગ્યા રાખતા નથી આપણે બધા, એમાં પણ અમે વડોદરા શહેરમાં એક પ્રયત્ન પણ કર્યો છે, એમાં સફળતા પણ મળી છે, આ દિશામાં અમે પ્રયત્નશીલ છીએ. ચોક્કસથી આને આશા એ પણ રાખીએ છીએ કે આપણે જે રીતે કહ્યું છે કે અમે પ્રયત્નશીલ છીએ, સતત કામગીરી થઈ રહી છે, તો કામગીરી આવનારા દિવસોમાં દેખાય, વાહનો રોકાય અને એક્સિડન્ટ ઓછા થાય, એ જ એક મુખ્ય ઉદ્દેશ્ય છે આજનો અહેવાલ બતાવવાનો. આભાર ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો પોલીસને ટેગ કરી સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની અપીલ કરી છે ડીસીપી, અમદાવાદ ટ્રાફિક ડીસીપીએ સફલ હસને કહ્યું છે કે આપ એ સોશિયલ મીડિયા પર અમને ટેગ કરો, ચોક્કસથી અમે તપાસ કરીશું. ડમ્પર ચાલકોની હવે એ પણ તપાસ થશે કે તેઓ મંજૂરી લીધી છે કે નહીં. ત્યારે ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. એક બાદ એક શહેરોના અહેવાલો બતાવ્યા બાદ અમે અમદાવાદ ટ્રાફિક ડીસીપી પાસે પહોંચ્યા, અમે તેમને સીધો સવાલ કર્યો અને સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું છે કે આ વાત ચોક્કસથી ધ્યાને લીધી છે અમે અને આજથી જ કાર્યવાહી કરવામાં આવશે, તપાસના આદેશ અપાયા છે, ડમ્પર ચાલકોને રોકાશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે તેને રોકવામાં પણ આવશે, દિવસ દરમિયાન મંજૂરી વગર તેઓ નહીં ફરી શકે. તો આ સમગ્ર જે અહેવાલ અમે બતાવી રહ્યા છીએ ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ આ અંગે શું વાત કહી હતી, શું સ્પષ્ટતા કરી છે તે પણ જોઈએ. સમય એવો રાખવો જોઈએ કે જેનાથી ટ્રાફિકની જે અવ્યવસ્થા ઊભી થાય છે અવ્યવસ્થા ઊભી ના થાય, અને બીજા નંબરની અંદર ટ્રાફિકની સમસ્યા અત્યારે વધુ પડતા વાહનને લઈને વધુને વધુ થતી રહે છે, તો ચોક્કસ એક જે સમય છે એ સમયનું પાલન થવું જોઈએ, નિર્ધારિત સમયનું જે નક્કી કર્યો એ સમયનું પાલન થવું જ જોઈએ અને કડક રીતે થવું જોઈએ, કડક રીતે લેવા જોઈએ. તો આમ પણ ચૂંટણી સમય પૂર્ણ થયા બાદ જે વાયદાઓ કર્યા છે, લોકોના સવાલો સાંભળવાના, તે આખરે વાયદા પૂરા કરવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે અને એ સમયની શરૂઆત એટલા માટે કારણ કે બનતા અકસ્માતોને રોકવાના છે. વાત હું વડોદરાની કરી રહી છું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે અમે વાત કરી છે, કેતન ઇનામદાર છે સાવલીના ધારાસભ્ય, તેમની પણ વાત આપણે સાંભળી. રવિ અમારી સાથે જોડાયેલા છે, રવિ આપણી પાસે આવું છું અને એ જાણવું છે વડોદરાની અંદર આ જે ઘટનાઓ બનતી જઈ રહી છે એના માટે જવાબદાર જે કાર્યવાહી કરીશું, પ્રયત્નશીલ છીએ, સાવલીના ધારાસભ્ય પણ કહે છે કે કાર્યવાહી ચોક્કસ થશે, આદેશ આપી દેવાયા છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે રવિ? ખ્યાતિ ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે આ રાજકારણીઓના હાથમાં કાર્યવાહી કરવાની સત્તા નથી, આ કાર્યવાહી કરવાની સત્તા ટ્રાફિક પોલીસની છે અને ટ્રાફિક ડીસીપી અથવા તો પોલીસ કમિશનર છે તેમની જવાબદારી છે કે આવા યમરાજ સમાન જે વાહનો શહેરમાં દોડી રહ્યા છે તેમને રોકવામાં આવે. અત્યારે પણ હું દ્રશ્યો બતાવીશ તમને કે જે સિગ્નલ પાસે ઊભો છું ત્યાં પણ અત્યારે પણ હેવી વ્હીકલ્સ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. મહત્ત્વની બાબત છે કે ન માત્ર માંજલપુર, મકરપુર, અક્ષરચોક વિસ્તાર પરંતુ ગોત્રી વિસ્તાર, ભાયલી વિસ્તાર, વાસનરોડ વિસ્તાર, તે ઉપરાંત જ્યાં પણ કન્સ્ટ્રક્શન, ખોડિયારનગર, ચાર રસ્તા વિસ્તાર, આ તમામ જગ્યા પર યમરાજ બનીને આ જે ડમ્પરો છે, હેવી વ્હીકલ્સ છે,
ટ્રાવેલ્સની બસો છે તેઓ દોડતી હોય છે, અમુક જ લોકોને પરવાનગી આપવામાં આવતી હોય છે, બાકી તમામ લોકો મોટા ભાગે પરવાનગી વગર જ પોલીસની આશીર્વાદથી તેઓ વાહન દોડાવતા હોય છે. સવાલ અહીંયા એ ઉઠી રહ્યું છે કે જ્યારે અમને ડમ્પર ચાલકો દેખાયા, હેવી વ્હીકલ્સ ચાલકો દેખાયા અને ખુદ ટ્રાફિક જવાન અહીંયા ઊભા હતા, તેમને આ તમામ ચાલકો નહીં દેખાયા, અમે તેમને સવાલ કર્યો ત્યારબાદ પણ તેમને આવા લોકોને નથી રોક્યા, એટલે આપ સમજી જાઓ કે બંને વચ્ચેના શું સંબંધો હશે ટ્રાફિક પોલીસ અને ડમ્પર ચાલકોના જે માલિક છે તેમની વચ્ચે, કોન્ટ્રાક્ટરો વચ્ચે. કારણ કે જો જી 24 કલાકની ટીમ અહીંયા પહોંચતી હોય, ટ્રાફિક પોલીસને અમે પૂછતા હોઈએ કે તમે કેમ નથી રોકી રહ્યા, કેમ તેમને સાથે પરમિશન છે કે નહીં તેની પૂછતાછ કરી રહ્યા, ત્યારે તેઓ કહી રહ્યા છે કે ઉપલી અધિકારીએ મંજૂરી આપી હશે, અમે તેમાં કંઈ ના કરી શકીએ. એટલે શું ઉપલી અધિકારી અને જે કોન્ટ્રાક્ટરો છે તેમની વચ્ચે મિલીભગત છે, તેવા સવાલ અહીંયા ઉઠી રહ્યા છે. સાથે જ એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું આ તમામ ડમ્પર ચાલકોના જે કોન્ટ્રાક્ટરો છે શું તેઓ પોલીસને હપ્તા પહોંચાડે છે, આ પણ સવાલ અહીંયા ઉઠી રહ્યા છે. કારણ કે જે રીતના આ હેવી વ્હીકલ છે તેના કારણે કોઈ ગરીબ વ્યક્તિ અથવા તો કોઈ જે ટુ વ્હીલર પર જતું વ્યક્તિ છે તેમના પરિવારમાંથી તેમને વ્યક્તિને ગુમાવવાનો વારો આવે, કારણ કે જો તેની સાથે અડફેટે આવે તો આ ડમ્પર ચાલકો એટલા ફાસ્ટ દોડતા હોય છે કે વ્યક્તિને 100-200 મીટર સુધી ઢસડીને રોડ પર લઈ જતા હોય છે અને તેનો બચવાનો કોઈ ચાન્સીસ જ નથી રહેતો. ત્યારે સવાલ અહીંયા એ જ ઉઠી રહ્યો છે કે જ્યારે નાના નાના તમે ટુ વ્હીલર ચાલકો હોય, થ્રી વ્હીલર સવારી પર જતા લોકો હોય, અથવા તો કોઈ આરસી બુક ભૂલી ગયું હોય, પીયુસી ભૂલી ગયું હોય, લાયસન્સ ભૂલી ગયું હોય, તેની પાસે તમે રોકીને દંડ ફટકારો છો, તેમની સાથેથી રોકીને વાહવાહી તમે લૂંટતા હો છો, ત્યારે આવા ડમ્પર ચાલકો હેવી વ્હીકલ ચાલકોને પકડતા કેમ તમારા પેટમાં દુખે છે, તે સવાલ અહીંયા જી 24 કલાક પૂછી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા પોલીસના જે અધિકારીઓ છે મોટા, તેઓ કેમેરા સામે કંઈ પણ ક્યારેય નથી કહેતા, જાણે તેમને સુપરવિઝન માટે કોઈ તંત્ર જ નથી બેઠું. જે સરકારના મંત્રીઓ છે તેઓ પણ જાણે સુપરવિઝનમાં તેમને પણ રસ ના હોય તે પ્રકારના પરિસ્થિતિ વડોદરા શહેરની થઈ છે. ત્યારે ચોક્કસથી ઉચ્ચ અધિકારીઓને જવાબ આપવો પડશે કે કેમ પોલીસની નજર સામે જ્યારે વાહન ડમ્પરો જઈ રહ્યા છે ત્યારે તેને પણ કેમ નથી રોકવામાં આવી રહ્યા, કેમ તેમને ડિટેન નથી કરવામાં આવતા, કેમ તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી. ખ્યાતિ બિલકુલ રવિ, આભાર. વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો ડમ્પર ચાલકોને આખરે રોકશે કોણ? કાયદો બનાવ્યો છે તો કાયદાનું પાલન કેમ નથી થતું? ડમ્પર ચાલકોને લાંચ કોણ આપે છે? લાંચ લેવાય છે અને દોડતા કરાય છે આ મોત? મહાનગરોમાં દોડી રહેલા ડમ્પરોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે ક્યારે કાર્યવાહી કરશે? આ સવાલ છે. સુરત પોલીસ કમિશનર ક્યારે કાર્યવાહી કરશે? ધારાસભ્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેઓની કોઈ જવાબદારી નથી, માત્ર વાત કરે છે કે હા કામ થઈ જશે, આદેશ આપી દઈશું, પણ તેમના અંડરમાં એ કામ નથી આવતું. કામ જેને કરવાનું છે તે છે ટ્રાફિક પોલીસ કમિશનર, ટ્રાફિક ડીસીપી. આ તમામને પૂછે છે જી 24 કલાક કે આખરે ક્યારે થશે આ કામ? ટ્રાફિકના તો કેટલાય નિયમો છે, તમે પણ જોયું હશે સિગ્નલ પર નાકા પર બેસીને ચાની ચૂસકી લેતા એ તમામ ટ્રાફિક પોલીસ અધિકારીઓને કે જેમને આ ટ્રાફિકની કોઈ જાણે કે પડી નથી. અને હા, જ્યારે જાણે કે ટાર્ગેટ પૂરો કરવાનો હોય તે સમયે તમારી સામે મેમા લઈને ઊભા રહી જાય છે. અને હવે તો ઈ મેમો આવી ગયો છે, સીસીટીવીની અંદર તમારો ફોટો પડી જાય, તમારા ઘરે ઈ મેમો આવી જાય, કેટલાય ચલણો આવતા હશે. જો તમે સિગ્નલ તોડો છો, જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, તો પછી આ બધી કાર્યવાહી સામાન્ય લોકો, નાના વાહન ચાલકો સાથે થાય છે, તો પછી ભારે વાહનો માટેની કાયદાકીય કાર્યવાહી કેમ નથી થતી? તેમના માટે તો સૌથી પહેલા જે નિયમ બનાવાયો છે એ નિયમનું જ પાલન નથી થતું. તેઓ માટે તો મહાનગરની અંદર સવારના 7 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી પ્રવેશ નિષેધ છે, પ્રવેશ પર પ્રતિબંધ છે. અને તેમ છતાં પણ તમે જોયું કે તે અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી સુરત હોય, તમામ જગ્યાઓ પર ટ્રાફિકે ટ્રાફિક, જ્યાં સિગ્નલે સિગ્નલ પર આપણને ડમ્પરો જોવા મળ્યા છે, હેવી વાહનો જોવા મળ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુ લઈ જતા જોવા મળ્યા છે, કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, રેતી અને સળિયા કે પછી કોઈ અન્ય વસ્તુ લઈ જતા જોવા મળે છે. ચલો માની લીધું કે કામ પડે છે, એ દરમિયાન કામ કરવું પણ પડતું હોય, કોન્ટ્રાક્ટરો પર આવીએ છીએ અમે. આખરે એ કોન્ટ્રાક્ટરો કે જે બધું જ જાણે છે, કયા નિયમોનું પાલન તેમને કરવાનું છે, જો નિયમ તોડશે તો કાર્યવાહી થશે. પણ અહીં સવાલ હરીફરીને એક આવી રહ્યો છે, એ કોન્ટ્રાક્ટરો નિયમો ઘોળીને પી ગયા છે,
એટલા માટે કારણ કે તંત્ર ઊંઘી રહ્યું છે, કોઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જો જાગતું નથી, કોઈની આંખો ખુલ્લી નથી, બિંદાસ ભારે વાહનો પસાર થઈ જાય અને તેમનું કામ નીકળી જાય. જો મંજૂરી વગર કામ નીકળી જાય છે તો પછી શા માટે તેમને મંજૂરી લેવા જવું પડે, શા માટે કાયદાકીય પ્રક્રિયામાં જવું પડે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે બિંદાસ રીતે મોટા વાહનોને પસાર ન થવા દેવાના હોય, તેમ છતાં પણ વાહનો પસાર થઈ રહ્યા છે. તેની પાછળ મુખ્ય કારણ એક જ છે કે મંજૂરી નથી પણ બિંદાસ જઈ રહ્યા છે વાહનો, કારણ કે તંત્રના અધિકારીઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે.